ઉમરેઠા તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું। ખાતરમાં કરવામાં આવેલો ભાવ વધારો પાછો ખેંચવા આવેદન પત્ર અપાયું। જૂના ભાવે રાસાયણિક ખાતરનું વિતરણ શરૂ કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું। મહામારીમાં ઘરમાં મરણ કે બીમારી છે, ડીઝલ બિયારણ દવાઓ મજૂરીના ભાવો વધી રહ્યા છે, ત્યારે ખાતરનો ભાવ વધારો ખેડૂતો ખમી શકે તેમ નથી। જો સરકાર આ ભાવ વધારો પાછો ના ખેંચે તો ના છૂટકે અસ્તિત્વ ટકાવવા માટે ખેડૂતોએ હાલ મહામારીમાં બિલકુલ યોગ્ય નથી એવા રેલી ધરણા વગેરે જેવા કાર્યક્રમો કરવા પડશે તે તદ્દન અયોગ્ય છે। વહેલી તકે ઘટતો નિર્ણય કરી જાહેરાત કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે। સરફરાઝ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા। ભારતીય કિસાન સંઘ ઉપલેટા તાલુકો, પ્રમુખ શ્રી કિશોર લક્કડ। આજરોજ મામલતદારશ્રીને અમે ભારતીય કિસાન સંઘ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું। એ આવેદનપત્રની અંદરમાં અમારી જે માગણીઓ છે કે ખાતરનો જે ભાવ વધારો, રાસાયણિક ખાતરના ભાવ વધારો જે 58% કરેલો છે, આ જે ભાવ વધારો ખેડૂતો માટે અસહ્ય છે અને સહન ન કરી શકાય એવા પ્રકારનો આ ભાવ વધારો છે, ખેડૂત પાયમાલ થઈ જશે। સરકારને અમારી વિનંતી છે કે આ ભાવ વધારો જે છે પાછો ખેંચે। બીજું, પેટ્રોલ અને ડીઝલના ભાવો ભડકે બળે છે, ખેડૂતોને પોતાની જણસીના જે પોષણક્ષમ ભાવો જે છે તે મળતા નથી। આવી પરિસ્થિતિની અંદરમાં ખેડૂત જાય તો ક્યાં જાય અને કેવા પ્રકારની સ્થિતિમાં જીવે, તો અમારી સરકારને વિનંતી છે કે ખાતરનો ભાવ વધારો પાછો ખેંચે અને ખેડૂતોને એની અંદરમાં પૂરી રાહત આપે।